तो राजपीपळा खाते आदिवासी महासंमेलन में केन्द्रीय मंत्री गणपत वसावाए केटलाक लोकोनो विरोधनो सामनो करवो पड्यो हतो। लोकोए कार्यक्रम दरमियान सूत्रोच्चार करी विरोध कर्यो हतो। विरोधना कारणे गणपत वसावा कार्यक्रम छोड़ीने बहार निकली गया हता। ते वखते नाराज लोकोए तेमनी कार पर पत्थरमारो कर्यो हतो। गणपत वसावाए अंगे निवेदन आपता जणाव्युं हतुं कि पार्टी में कोई आंतरिक विखवाद नथी, आ कृत्य केटलाक विघ्न संतोषी लोकोनुं छे। जो कि मारा पर हुमलो थवो बहु मोटी बात नथी, छतां हुं सरकारमां पत्थरमारा अंगे फरियाद करीश। बहार निकळता हता एवा समये आदिवासी समाज जे भारतीय जनता पार्टी नी सरकार मां खूब सारी रीते विकासना पंथे जई रह्यो छे, संगठित बनी रह्यो छे। ए कार्यक्रमनो माहोल बगाड़वा माटे केटलाक लोकोए મારી ગાડી ઉપર પથ્થર માર્યો હતો અને ગાડીનો કાચ તોડ્યો હતો। તો આજ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ। પ્રજ્ઞેશ, રાજ્ય સરકારના એક મંત્રીની ગાડી પર આ રીતે પથ્થરમારો કરવો કેટલું વ્યાજબી કહી શકાય? જી બિલકુલ, આ જે ઘટના છે તે ખૂબ જ, આ જે ઘટના બાદ જે પ્રશાસન છે તે પણ દોડતું થઈ ગયું હતું। કારણ કે કેબિનેટ મિનિસ્ટરની ગાડી પર પથ્થરમારો પોલીસ સિક્યુરિટીની વચ્ચે એક ખૂબ જ મોટી ઘટના કહેવાય છે ને। આ ઘટનાની નોંધ સમગ્ર મીડિયાએ લેતા જ ગણપત વસાવાએ તાત્કાલિક સુરતમાં એક મીડિયા બ્રીફિંગ કરવું પડ્યું હતું ને, ત્યાં તેમણે માહિતી આપી હતી કે હુમલો થયો એ મોટી વાત નથી, પરંતુ આ હુમલાની પાછળ જે પણ જવાબદાર છે તેમની સામે ફરિયાદ કરવા માટે એક વખત સરકારમાં તેઓ વાત કરશે ને। તેમણે એ પણ જણાવ્યું હતું કે કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ હુમલાનું ષડયંત્ર કર્યું હતું। એમને બિલકુલ ઈજા નથી પહોંચી, પરંતુ તેમની ગાડી પર જે કાચ વાગ્યો છે એટલે તે એમની પર હુમલા સમાન જ છે ને। કેટલાક આંતરિક વિખવાદની જે વાતો થઈ રહી છે તેવું પણ કંઈ નથી, એટલે એમણે ચોક્કસ વાત કરી હતી। સુરતમાં જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જે થયું છે તેની સામે પગલાં લેવા માટે જે પણ ફરિયાદ કરવામાં આવશે તે સરકાર સાથે નક્કી કર્યા બાદ જ ફરિયાદ કરવામાં આવશે, અને જે પણ થયું છે તે કેટલાક વિઘ્ન સંતોષી ને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરાયું છે ને, આની કોઈ ગંભીર નોંધ તેમના માનસિકતા પર નથી પડી। જી જી પ્રજ્ઞેશ, માહિતી બદલ આપનો આભાર।